છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાલક પનીરની સબ્જી બનાવવાના છીએ, અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ. નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સામગ્રીમાં જોઈશે, અહીં મેં 500 ગ્રામ જેટલી પાલકને ધોઈને એના પાંદડા સમારીને લીધેલા છે, અને પછી એને 3 ગ્લાસ પાણીની અંદર એકદમ પ્રોપર બાફી છે. તમે જો એને બરાબર બાફશો તો એકદમ આ રીતનો ગ્રીન કલર થશે, અને પછી એને ઠંડી કરીને એને મિક્સરમાં આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, એમાંથી આ મેં એક્સ્ટ્રા પનીર લીધું છે. આ પનીર આપણે છીણવા માટે લીધેલું છે, અને બીજા મેં સાઈઝ પ્રમાણે કટ કરીને લીધેલા છે. એક મીડિયમ સાઇઝનું ટામેટાને મેં પ્યુરી કરીને લીધેલું છે. એક મોટી નંગ ડુંગળીને મેં આ રીતે એની પેસ્ટ કરીને લીધેલી છે, અને 3-4 નંગ લસણ, એક નાનો ટુકડો આદુનો, અને એક લીલું મરચું મેં બધું જ ક્રશ કરીને લીધેલું છે. એક મીડિયમ સાઇઝની ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે. 1/2 ચમચી હળદર લીધી છે. 1 ચમચી ધાણાજીરું પાવડર. 1 નાની ચમચી ગરમ મસાલો પાવડર. 1 ચમચી જીરું છે, મીઠું સ્વાદ પ્રમાણે છે. અને આ 1 મોટો ચમચો મેં તેલ લીધું છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે એક આ રીતની કઢાઈ લેવાની છે. તમે કોઈ પણ આ રીતનું ઊંડું વાસણ લઈ લો. ગેસ ઓન કરીશું. એની અંદર આપણે આ 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું પણ કરી શકો છો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું એડ કરીશું. જીરુંને આપણે થોડુંક આ રીતે ફૂટવા દેવાનું છે. હવે આપણે આ ડુંગળીની પેસ્ટ એડ કરીશું. હવે આપણે આ મીડિયમ ફાસ્ટ ગેસ ઉપર એને સાંતળવાનું છે. ડુંગળીને એકદમ બરાબર સાંતળી લેવાની છે. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. એને પણ મિક્સ કરી લઈશું. હવે ટામેટાની પ્યુરી એડ કરીશું. એને પણ બરાબર મિક્સ કરીને સાંકળી લેવાનું છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. હળદર એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. અને હવે આપણે થોડુંક પાણી એડ કરીશું, અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે આ ગ્રેવીને એકદમ બરાબર સાંતળવાની છે, જ્યાં સુધી તેલ ઉપર ના આવે. મિક્સ કરીશું.
હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આપણે જ્યારે મિક્સરમાં પેસ્ટ કર્યું હોય ત્યારે એને લાસ્ટમાં જે ચોટેલું હોય તો અડધો ગ્લાસ જેટલું પાણી એની અંદર જ એડ કરીને અને પછી આપણે એ બધું જ આ રીતે લઈને અને એ પાણી પછી આ ગ્રેવીમાં એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે આ પનીરના બધા પીસ એડ કરીશું અંદર. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે આ સબ્જીને 5 મિનિટ માટે ઢાંકણું ઢાંકીને એને થવા દીધું જેથી પનીર છે એકદમ ચડી જાય. તો આપણી આ સબ્જી રેડી છે. હવે આપણે ગેસ એકદમ મીડિયમ કરીને આ જે પનીર લીધું હતું આપણે છીણેલું એને એડ કરીશું. પનીરને આ રીતે છીણી લેવાનું છે. અને હવે બરાબર મિક્સ કરી લઈશું. જો તમને ગ્રેવી હજુ પણ થીક જોઈતી હોય તો તમે એને હજુ પણ 1 મિનિટ માટે મીડિયમ ફાસ્ટ ગેસ ઉપર થવા દો જેથી એ થોડી ગ્રેવી થીક થઈ જશે. તો આપણી આ સબ્જી રેડી છે. હું ગેસ બંધ કરી લઉં છું. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરવા માટે લઈ લઈશું. તો રેડી છે આપણી આ પાલક પનીરની સબ્જી. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.